नमस्कार विद्यार्थी मित्रों, बालगोकुलम एजुकेशन जोन ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 8 મચ્છર રોગો અને સારવાર એના વિશે ભણવાના છીએ. તો બાળકો, તમને ખબર છે ને કે અમુક એની વસ્તુ પડી હોય, આપણા વાસી ખોરાક છે કે પાણી છે, ખરાબ દૂષિત પાણી છે બરાબર, અને ગંદો ખોરાક છે, વાસી ખોરાક છે અથવા તો ખરાબ હવા છે, એ આપણે લઈને તો આપણે છે ને બીમાર પડીએ છીએ. હવે કેટલાક રોગો નો ફેલાવો કોના દ્વારા થાય? તો કે મચ્છર અને માખી દ્વારા. મચ્છર છે એ આપણને કરડી જાય, અથવા તો માખી છે જેવન તેવી વસ્તુ ઉપર બેસી બેસીને આપણી ખોરાક ઉપર બેસે, પછી એ ખોરાક આપણે ખાય તો મચ્છર કરડવાથી અને માખીના ફેલાવાથી આપણને શું થાય? તો કે મેલેરિયા છે, ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા જેવા રોગો છે આપણને થાય છે. હવે મેલેરિયાના દર્દીને તાવ આવે એટલે શું થાય? તો કે સાથે સાથે ઠંડી આવે, હાથ પગ દુખે, ધ્રુજારી આવે બરાબર, તમને ખબર જ છે. તો આવો બધા રોગોનો ફેલાવો કોના દ્વારા થાય છે? તો કે મચ્છર દ્વારા થાય છે. જયારે મચ્છર છે એ આપણને કરડી જાય અને એમાંથી આપણને રોગ છે થાય છે, અને એની સારવાર માટે કઈ કઈ વસ્તુ છે એ આપણે જાણવી જોઈએ બરાબર, એ આ પાઠની અંદર આપણને આપેલું છે. તો પેલું આપેલું છે લોહીની તપાસ. વિપુલ આજે શાળાએ પાછો આવ્યો, તે ઘણા દિવસોથી ગેરહાજર હતો. હવે તને કેમ છે? આરતીએ પૂછ્યું. વિપુલે ધીમેથી ઉત્તર આપ્યો, હું ઠીક છું. હવે વિપુલ છે બીમાર પડી ગયો હતો એટલે કેટલા દિવસ સુધી શાળાએ ન ગયો. આરતી એને શું પૂછ્યું કે વિપુલ હવે તને કેમ છે? એટલે વિપુલે શું કીધું કે હું ઠીક છું. હરપ્રીત કહે, તું ઘરે હોઈશ ત્યારે ખૂબ જ રમ્યો હોઈશ ને? હવે હરપ્રીત એટલે વિપુલનો દોસ્ત તારે શું પૂછશે કે તું ઘરે હોઈશ ત્યારે તું રમ્યો હોઈશ ને બહુ? વિપુલ કહે, જ્યારે તમને તાવ હોય ત્યારે કોને રમવું ગમે? તેમાં મારે કડવી દવા પણ લેવી પડી, મારા લોહીની તપાસ પણ થઈ હતી. શું કહેશે વિપુલ? કે તાવ હોય ને કોઈ રમવું ગમે, આપણે છીએ આપણે બીમાર પડ્યા હોય, આપણને જરાય મજા ન હોય તો બોલવું ન ગમે, તો રમવું થોડુંક ગમે. અને વિપુલ શું કહે છે કે તાવ હોય ત્યારે કોને રમવું ગમે, એમાં મારે કડવી દવા પણ લેવી પડી અને લોહીની તપાસ પણ કરાવી પડી. હરપ્રીત કહે, લોહીની તપાસ કેમ? તે ઘણું દુઃખદાયક હશે. દુઃખદાયક એટલે કે તને બહુ આમ પીડા થઈ હશે ને એમ કે છે. લોહીની તપાસ શા માટે કરી? વિપુલ કહે, વાસ્તવમાં જ્યારે સોય મારી આંગળીમાં ખોસવામાં આવી, મને કીડીએ ચટકો ભર્યો હોય એવું લાગ્યું. તેઓએ 2-3 ટીપા લોહી લીધું અને તેને તપાસ માટે મોકલ્યું. તપાસના આધારે ખબર પડી કે મને મેલેરિયા છે. વિપુલે શું કીધું કે હકીકતની અંદર જ્યારે સોય છે મારી આંગળીમાં ભરાવી એટલે કે ખોલતી, ત્યારે મને કીડીએ ચટકો કીડી કરડે એટલું મને લાગ્યું, અને 2-3 ટીપા લોહી લીધા અને પછી તપાસ માટે મોકલ્યું તો રિપોર્ટમાં શું આવ્યું કે મને મેલેરિયા છે. નીતા કહે, પણ મેલેરિયા તમને મચ્છર કરડવાથી જ થઈ? વિપુલ કહે, હા, પરંતુ તેની ખબર લોહીની તપાસથી પડે છે. શું કહે છે? આરતી એમ કહે છે કે મેલેરિયા રોગ ક્યારે છે કે મચ્છર કર્યું હોય તો જ મેલેરિયા થાય. પણ વિપુલ શું કહે છે, પણ એની ખબર કેમ પડે? તો કે લોહીની તપાસ કરી ત્યારે ખબર પડે કે આપણને કયો રોગ છે. હરપ્રીત કહે, આ દિવસોમાં મારા ઘરમાં ઘણા બધા મચ્છરો છે પરંતુ મને મેલેરિયા થયો નથી. શું કહે છે હરપ્રીત? કે આ દિવસોમાં મારા ઘરમાં ઘણા મચ્છર છે પણ મને મેલેરિયા થયો નથી. નિશા કહે, કોણે કહ્યું કે બધા મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે? મેલેરિયા ફક્ત અમુક પ્રકારના મચ્છરોથી ફેલાય છે. જો સાદું મચ્છર કરડે આપણને તો મેલેરિયા નથી, પણ અમુક એવા ઝેરી મચ્છર છે એ કરડે તો જ મેલેરિયા થાય, કારણ કે બધા મચ્છર કરડવાથી મેલેરિયા થતો નથી. આરતી કહે, મને તો બધા મચ્છર સરખા જ લાગે છે. વિપુલ કહે, તેમનામાં થોડો તફાવત તો હોય. હવે બહારથી જો એટલે ખબર ન પડે કે આ મચ્છર ઝેરી છે કે કેવું છે. તો શું કહે છે આરતી કે બહારથી જોતા તો મને બધા મચ્છર સરખા જ લાગે છે, પણ વિપુલ શું કહે છે કે તેમાં થોડોક તફાવત તો હોય જ. ત્યાર પછી જો તપાસ માટે કાચની સ્લાઇડ પર લોહી લેવામાં આવ્યું. મેલેરિયા માદા એનોફિલિસ મચ્છર દ્વારા ફેલાય છે. શું કહે છે કે તપાસ કરવા માટે જો સ્લાઇડ હોય, કાચની સ્લાઇડ ઉપરથી લોહી લઈ અને પછી ટેસ્ટમાં લઈ જાય અંદર લેબોરેટરીમાં બરાબર, અને પછી ખબર પડે કે તમને કયો રોગ છે. ડોક્ટર સબનમ લોહીવાળી સ્લાઇડને સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ રહી છે. આ માઇક્રોસ્કોપ વસ્તુને અનેક ગણી કરીને મોટી બતાવે છે. લોહીની અંદર વિગતવાર જોઈ શકાય છે. કેટલાક માઇક્રોસ્કોપ આ માઇક્રોસ્કોપથી પણ મોટું બતાવે છે. જો ઓમ તમે કાચની સ્લાઇડ ઉપર લોહી જુઓ તો એની અંદર કેવા કેવા જીવાણુઓ છે એ તમને દેખાય નહીં, પણ સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી તમે જુઓ તો લોહીની અંદર શું છે તમે જોઈ શકો. નિશા કહે, તેને મચ્છર જ્યાં પરળ્યો હતો ત્યાંથી તેઓએ લોહી લીધું હતું? વિપુલ કહે, બિલકુલ નહીં, મને કેવી રીતે ખબર પડે કે મચ્છર મને ક્યારે અને ક્યાં કરડ્યો હતો? આરતી શું પૂછે છે કે તને જે જગ્યાએ મચ્છર કર્યું હતું એ જગ્યાએથી ડોક્ટરે લોહી લીધું? એટલે વિપુલ કે જરાય નહીં, મને ખબર નહોતી કે મચ્છર ક્યાં અને ક્યારે કર્યું હોય બરાબર, એટલા માટે એવું હોય નહીં. નિશા કહે, પરંતુ તેઓ તારા લોહીની તપાસથી કેવી રીતે જાણી શકે છે કે તને મેલેરિયા છે? શું તું વિચારે છે કે તેઓ લોહીમાં તપાસી શકે છે? હવે નીતા શું કહે છે કે તને કેવી રીતે ખબર પડે કે તને મેલેરિયા છે? તું વિચારે છે કે તેઓ લોહીમાં કઈ રીતે તપાસી શકે છે એવી રીતે બરાબર.
હવે જો અહીં આપેલો એક લોહીનો તપાસનો રિપોર્ટ જુઓ, રિપોર્ટમાં કયા શબ્દથી આપણને જાણવા મળે કે આપણને મેલેરિયા છે. જો અહીં લખેલું છે, અહીંયા નીચે લખેલું હોય, જ્યારે લોહીમાં મેલેરિયાના જંતુની હાજરી જણાય એવું લખેલું હોય એટલે આપણને મેલેરિયા છે એવું કહી શકાય. આ મેલેરિયાના દર્દીનો રિપોર્ટ છે. હવે મેલેરિયાની દવા માટે શું કરવું પડે મેલેરિયા મટાડવા માટે? તો કે પહેલાના સમયમાં ચીકોના નામના વૃક્ષની સુકાયેલી છાલના પાવડરનો મેલેરિયાની દવા બનાવવા માટે ઉપયોગ થતો હતો. પહેલાના લોકો છાલના પાવડરને પાણીને નાખીને ઉકાળતા અને ગાડીને દર્દીને દવા આપતા. જો ચીકોના નામનું એક વૃક્ષ છે, એની છાલ છે, એને પલાળી અને એનો પાવડર કરે અને મેલેરિયાના દર્દીને પાય એટલે શું થાય? તો કે એને રોગ છે એ મટી જાય. હવે પાંડુરોગ શું છે? આર્ટિકલ તને ખબર છે, મારા લોહીની પણ તપાસ થઈ હતી, પરંતુ તેઓએ સિરિઝ ભરીને લોહી લીધું હતું. આ લોહીની તપાસમાં મને પાંડુરોગ છે એમ જણાયો. પાંડુરોગ એટલે શું? વાર્તીએ શું કીધું? તો તમને ખબર છે કે એક વખત મારા લોહીની પણ તપાસ થઈ હતી, ડોક્ટરે આખું ઇન્જેક્શન ભરીને લોહી લીધું અને એની તપાસ કરી ત્યારે ખબર પડી કે મને પાંડુરોગ છે. વિપુલ કહે તે શું છે? આર્ટિકલ ડોક્ટરે કહ્યું કે લોહીમાં હિમોગ્લોબિન કે લોહ તત્વ ઓછું છે, ડોક્ટરને મને શક્તિ મળે તેની દવા આપી. તેમણે તે પણ કહ્યું કે મારે ગોળ આમળા બીટ અને લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ કારણ કે તેમાં લોહ તત્વ હોય છે. જો આરતી શું કહે છે કે પાંડુરોગ એટલે શું? તો કે ડોક્ટરે મને શું કીધું કે તમારા લોહીની અંદર હિમોગ્લોબિન અને લોહ તત્વ ઓછું છે, બરાબર. હવે એને વધારવા માટે તમારે આમળા બીટ અને લીલા શાકભાજી વધારે ખાવા જોઈએ જેથી હિમોગ્લોબિન છે એ વધી જાય. નિશા કહે આપણા લોહીમાં લોહ તત્વ કેવી રીતે હોય? હવે નિશા છે આરતીને પૂછે છે કે આપણા લોહીમાં લોહ તત્વ કેવી રીતે હોય? હર્ષિત કહે કાલના સમાચાર પત્રમાં તેના વિશે કંઈક હતું. વિપુલ હસે છે તો પછી લોખંડ ખાધું કે શું? હવે શું કહે છે કે કાલના સમાચાર પત્ર લોહ તત્વ એટલે શું? લોહ એટલે એને કે લોખંડ એટલે શું કહે છે કે લોહ તત્વ વધારવા લોખંડ ખાધું કે શું? એ મસ્તી કરે છે આરતી. કહે અરે ગાંડા, આ તે લોખંડ નથી જેના એમાં ચાવીઓ બને છે. મને તે શું હોય છે તે મને ચોક્કસ ખબર નથી. મેં ખૂબ જ શાકભાજી ખાધા અને ડોક્ટરે જે કહ્યું હતું તે લીધું પછી મારું લોહ તત્વ વધી ગયું. હવે શું કહે છે કે આ તે લોહ તત્વ નથી લોખંડ વાળું નહીં કે જેનાથી આપણે લોખંડની ચાવી બનાવી લોખંડના સાધનો બનાવી, એ નહીં. આપણા શરીરમાં લોહ તત્વ પણ મને ખબર નથી, પણ મને જે ડોક્ટરે કીધું હતું એ બધું મેં લીધું એટલે જેથી મારું લોહ તત્વ વધી ગયું. હવે પાંડુરોગ છે દિલ્હીની શાળાઓમાં જોવા મળ્યો, એના માટેનું પોસ્ટક આપેલું છે. તો કે 17 નવેમ્બર 2007 અંદર દિલ્હીની કોર્પોરેશનની શાળામાં ભણતા 1000 બાળકો પાંડુરોગ જોવા મળ્યો. તેનાથી તેમના શારીરિક અને માનસિક આરોગ્ય પર અસર થાય છે. હવે જો દિલ્હીની અંદર એક સ્કૂલની અંદર બધા બાળકોને પાંડુરોગ થયો તો એનાથી મગજ ઉપર પણ અસર થાય છે. પાંડુરોગના લીધે બાળકોનો વિકાસ સરખો થતો નથી, તેમની ઉર્જા સ્તરમાં ઘટાડો થાય છે, તેમની ભણવાની ક્ષમતાને પણ અસર કરે છે. હવે શાળામાં આરોગ્ય તપાસ શરૂ કરવામાં આવી છે અને બધા બાળકો માટે આરોગ્ય કાર્ડ બનાવવામાં આવ્યા છે. પાંડુરોગના બાળકોને લોહ તત્વની ગોળીઓ પણ આપવામાં આવે છે. હવે જે બાળકોને પાંડુરોગ હોય એટલે શું થાય? તો કે એના આરોગ્ય ઉપર અસર થાય, સ્વાસ્થ્ય ઉપર અસર થાય, એટલે કે એની ઉર્જા ક્ષમતા છે અને જેનો વિકાસ થવાનો હોય એમાં પણ ઘટાડો થાય. અને જે બાળકોને પાંડુરોગ હોય એને શું હોય? તો એના શરીરની અંદર લોહ તત્વ ઘટી ગયું હોય એટલા માટે એને લોહ તત્વની ગોળીઓ પણ આપવામાં આવે છે, બરાબર. હવે તમે મચ્છરને આમંત્રણ આપો છો, સાવચેત રહો. તમારી ઘરની આસપાસ પાણી એકઠું થવા ન દો, ખાડાઓ પૂરી દો, ઘરની ટાંકીઓ કુલરથી પાણી બદલો, ઘડા ચોખ્ખા રાખો, દર અઠવાડિયે સૂકવવા જોઈએ. તમારી જાતને બચાવવા મચ્છરદાનીનો ઉપયોગ કરો. હવે મચ્છરથી બચવા માટે શું કરવાનું? તો કે કેરોસીનનો છંટકાવ કરવાનો અને તમારી આજુબાજુ છે ગંદકી ફેલાવતી અટકાવવાની જેથી કરીને મચ્છર ન થાય, બરાબર. વિપુલ કહે આ પોસ્ટર મચ્છરના પોરા વિશે કંઈક કહે છે તે શું છે? હવે વિપુલ એક પોસ્ટર જોવે છે અને શું કહે છે કે મચ્છર વિશે કંઈક કહે છે તે શું છે? નિશા કહે છે મચ્છરના બચ્ચા છે પરંતુ તે મચ્છર જેવા દેખાતા નથી. આરતી કહે તમે તેમને ક્યાં જોયા? નિશા કહે અમારા ઘરની પાછળ એક જૂનો ઘડો પડ્યો હતો, થોડા દિવસ પછી પાણીથી ભરેલો રહ્યો. મેં ત્યાં જોયું તો તેમાં ભૂખરા રંગના નાના દોરા જેવી વસ્તુ તરતી દેખાય. મને નવાઈ લાગી જ્યારે માએ મને કહ્યું કે તે મચ્છરોએ પાણીમાં મૂકેલા ઈંડામાંથી આવ્યા છે. તેમને પોરા કહેવામાં આવે છે. મેં તેના વિશે રેડિયો પર સાંભળ્યું. તો હવે આરતી શું કે નિશા શું કહે છે આરતીને? એક દિવસ થોડાક દિવસ પહેલાં મેં શું જોયું કે ઘડો પાણીથી ભરેલો સતત થોડાક દિવસ પડ્યો ગયો, પછી એમાં ભૂખરા રંગના નાના દોરા જેવી વસ્તુ થઈ ગઈ. પણ મારા મમ્મીએ શું કીધું કે મચ્છરો જે ઈંડા મૂક્યા હોય એમાંથી આ દોરા બન્યા છે અને પોરા કહેવામાં આવે. અને મેં પણ રેડિયોમાં એના વિશે સાંભળ્યું હતું. વિપુલ કહે તે શું કર્યું? વિપુલ નિશાને પૂછે છે તે શું કર્યું? નિશા કહે પિતાજીએ તરત જ એ પાણી ફેંકી દીધું, તેમણે ઘડો ચોખ્ખો કર્યો અને સૂકવ્યો, પછી મેં તેને ઊંધો મૂકી દીધો. હવે નિશા શું કહે છે કે પપ્પાએ ઘડો છે પાણીનો ખાલી કર્યો, પછી મેં એકદમ ધોઈને સાફ કર્યો અને પછી ફૂલો મૂક્યો જેમાં પાણી ભરાઈને એવી રીતે એને મેં મૂકી દીધો. હરપ્રીત કહે સાધ્યા કાકીએ મને કહ્યું હતું કે માખીઓ પણ રોગ ફેલાવે છે, ખાસ કરીને પેટના રોગ. વિપુલ કહે પણ તું માખીઓ કરડતી નથી તો પછી તે રોગ કેવી રીતે ફેલાવે છે, બરાબર. હવે શું કહે છે ઓલો એમ કે છે હરપ્રીત શું કહે છે કે સાધ્યા કાકીએ મને એમ કીધું હતું
કે માખીઓ પણ રોગ ફેલાવે છે, પણ માખીઓ પડતી નથી બરાબર, તો રોગ કેવી રીતે ફેલાવે? તો કે માખી શું કરે, તો કે એક ખરાબ ગંદી વસ્તુ ઉપર બેસી આવે ને પછી આપણા ખોરાક ઉપર બેસે, અને પછી એ આપણે ખોરાક મોઢામાં ખાઈએ, મોઢામાં લઈએ બરાબર, એટલે જેનાથી આપણને રોગ ફેલાય છે. તો આપણે મચ્છરથી અને માખીથી સાવચેત રહેવા, કોઈ પણ વસ્તુ છે એ ખુલ્લી ન રાખવી જોઈએ અને આજુબાજુ છે એ ગંદકી હંમેશા ફેલાવી જોઈએ નહીં. તો અહીંયા આપણો પાઠ છે બરાબર એ પૂરો થાય છે. તો ચાલો બાળકો ત્યારે આવજો.